ખેડ બ્રહ્મા તાલુકાના વાસણા કંપા ગામે નદીના તટ પર આવેલો પંચાયતનો પીવાના પાણીનો કૂવો એક વર્ષ અગાઉ નદીમાં આવેલા ભારે પૂરમાં ધરાશાયી થઈ જવા પામ્યો હતો. આ કૂવાને ફરી બનાવવા ગ્રામલોકોએ લોકફાળો કરી અને 1 લાખ રૂપિયા જેવી રકમ એકઠી કરી હોવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી ગ્રામજનોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના વાસણા કંપામાં હાલ અપતકની ટીમ જ્યારે ગ્રામજનોની સમસ્યાઓ માટે અહીંયા આવી છે ત્યારે ગ્રામજનોની જે પાણીની સમસ્યા છે એ વિકટ પાણીની સમસ્યા જોવા મળી રહી છે. અત્યારે આ ઉનાળાના અતિશય અંગારા વરસાદથી ગરમીમાં જ્યારે પાણીની તકલીફ પડતી હોય ત્યારે આ ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. મહિલાઓ અને અન્ય જે પશુપાલકનો ધંધો કરતા દરેક ખેડૂતો આ પાણી માટે ખૂબ જ હેરાન થઈ ગયા છે. આપણે ગ્રામજનોને પૂછીશું કે શું સમસ્યા છે પાણીની. અમારા કંપાનો નદી કિનારે કૂવો આવેલો પંચાયતનો, એ કૂવો 2 વર્ષ પહેલાં પુરાઈ ગયેલો છે. એ વારંવાર રજૂઆતો કરવાથી કૂવો મંજૂર થયા પછી ટેન્ડર ખુલ્યું. ટેન્ડર ખુલ્યા પછી કોન્ટ્રાક્ટર કોઈ કામ કરવા તૈયાર નથી. અમે પાણી માટે એટલા વિકટ પરિસ્થિતિમાં છીએ, અત્યારે પાણી નથી કંપાવામાં અને 1800 TDSનું પાણી છે અમારે. નથી ચા બનતી, નથી ખીચડી બનતી, નથી દાળ તળતી અમારી. હવે પાણી કરી ઢોર ક્યાં કરી જીવાડવા અમારે. બહુ મોટી સમસ્યા, વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ આ વાતનો ઉકેલ આવતો નથી. એમનું કહેવું એવું થાય છે કે અમે સરકારમાં જે લોકફાળો જે આપવાનો હોય છે એ લોકફાળો આપ્યો છે, સરકારમાં જમા કરાવ્યો છે અને ત્યાં જે પુરવઠામાં કોન્ટ્રાક્ટર એમ કે પરવડતું નથી એવા બહાના કાઢી અને અત્યારે લગભગ વર્ષ સુધી થઈ ગયું છતાં હજી આ જે કૂવો જે છે એનો કોઈ નિવેડો આવતો નથી. ગ્રામજનો વારંવાર ત્યાં રજૂઆત કરવા જાય છે પરંતુ કોઈ જવાબ વ્યવસ્થિત આપતા નથી. હવે ગ્રામજનોને આવી કડકડતી ગરમીમાં પશુપાલકો અને પીવાના પાણીમાં શું કરવું એ ખરેખર બહુ મૂંઝવણનો પ્રશ્ન છે. તમે શું કહો? અમારા ગામની બહુ વિકટ આ સમસ્યા છે પાણીની, પણ અત્યારે 10% લોકફાળો અમે ભર્યો છે છતાં પણ હજી કોન્ટ્રાક્ટર આ કામ કરતા નથી. અને જ્યારે ટેન્ડલ કોન્ટ્રાક્ટરે ભર્યો ત્યારે સ્થળ ઉપર કૂવો જોઈને ટેન્ડલ ભરેલું છે, છતાં હવે કૂવો આ જે ચાલુ કરવું છે કામ ત્યારે એ જોવા પણ આવતા નથી. સરકારે જે યોજના જે કરી છે ખરેખર સારી છે, પરંતુ એ યોજના હાલ જે કોન્ટ્રાક્ટના બેઝ ઉપર જ્યારે એ કોન્ટ્રાક્ટર જે અત્યારે હવે પરવડતું નથી એ વાહિયાત જે વાતો કરી રહી છે એ ખરેખર ખોટી છે. કારણ કે જ્યારે એને કોન્ટ્રાક્ટ જ્યારે રાખ્યો હતો ત્યારે કૂવો જોઈ અને એને કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે એ એમ કહે છે કે મને પરવડતું નથી, એ ખરેખર વાહિયાત વાત છે. સરકારે આ વિશે વિચારવું જોઈએ અને ખેડૂતોને અને આ ગ્રામજનોને ન્યાય આપવો જોઈએ. તમારે શું કહેવું છે? મારે કહેવાનું એ છે કે આજે 1.5 વર્ષથી અમે પૈસા ભર્યા છે પણ અત્યાર સુધી કોઈ નિકાલ થતો નથી. અને અત્યારે પશુપાલન અમારે એટલા બધા હેરાન છે અને અમોને પીવામાં પાણીની તકલીફ છે અને ભાડે લઈને અમે પાણી પીએ છીએ અત્યારે. ને એટલી બધી મૂંઝવણ છે કે કાંઈ માપ નથી એનો. ને એના માટે જેમ બને એમ જલ્દી તાત્કાલિક પગલાં લેવા જોઈએ સરકારને. વાસણા કંપાના ગ્રામજનો અત્યારે પાણીના ત્રાસથી તડવળી રહ્યા છે. અત્યારે મહિલાઓ બાળકો ઢોર ઢોખર એમને પાણીની અતિશય જરૂરિયાત છે. 45 ઉપરાંત જે તાપમાનનો ફારો છે અત્યારે અને આ પાણીની સમસ્યા માટે ખરેખર ત્રાહિમામ પોકારી રહ્યા છે. સરકાર જો આ વિશે આ જે વાસણા કંપાના ગ્રામજનોનું વિચારે અને આ જે એમને જે પૈસા જે લોકફાળો કરીને જે ભર્યા છે એ પૈસા ભર્યા છે એનો કંઈક ન્યાય લાવે એવું આ ગ્રામજનો કહી રહ્યા છે. હવે આપણે એક વડીલને પૂછીશું. અમારા વાસણા કંપામાં પાણીની બહુ સમસ્યા છે. પાણી વેચાતું ભાડે લઈ અને પીએ છીએ. પ્રાઇવેટ કૂવાઓ છે. અમારો આ ગરીબ પરિવાર અહીંયા આ બધા ગરીબ વસ્તી રહે છે. આજુબાજુમાં પીવાનું પાણી ક્યાંય નથી. લગભગ 4 કિલોમીટર લાંબેથી પાણી લઈ આવીએ છીએ અને આ પાણી પીએ છીએ. અત્યારે અમારા ગામમાં પીવાની પાણીની બહુ સમસ્યા છે. આજે કાળઝાળ ગરમી, 45 ડિગ્રી ટેમ્પરેચર અને ઉપરથી લૂ એટલે કે ગરમ હવા અલવાય છે. પશુઓ બહુ બીમાર પડી ગયા છે. વારંવાર દરરોજ ડૉક્ટરોને બોલાવવા પડે છે પશુઓ માટે, છતાંય કોઈ બેરાકાને સરકારના કાંઈ સંભળાતું નથી. ટેન્ડર પાસ થયું અને 1.5 વર્ષ થઈ ગયું છતાંય કોઈ સરપંચ અથવા TDO કે પ્રાંત અધિકારી કોઈ આવતા નથી ગામમાં અને અમારે કોઈ સાંભળતા નથી. અમે ઘણી વાર મળ્યા છીએ, સરકારી ખાતામાં ગયા છીએ, દફતરમાં ગયા છીએ, છતાં કોઈ અધિકારી આજ સુધી ગામમાં કોઈ જોવા આવ્યું જ નથી.
આટલી મોટી સમસ્યા જે આ ગ્રામજનો જે પાણીની તડવર વેઠી રહ્યા છે, છતાં કોઈ સરકારનો કોઈ અધિકારીઓ કોઈ આ ગામની દેખરેખ કરવા આવ્યું નથી. હવે મહિલાઓને પૂછીશું કે શું તકલીફ છે પાણી. અમારે પાણી જોઈએ, ઢોર અમારે બધા માટે તંગી છે, તો પાણી ગમે તે રીતે પાણી જોઈએ, પાણીનો સગવડ કરી આપો. મહિલાઓનું પણ એવું કહેવું છે કે પાણી કરી આપો, બસ પાણી એટલે પાણી. સરકારને ખરેખર આ વિચારવાની જરૂર છે કે આ જે ગામ જે વાસણા કંપા છે એ વાસણા કંપાને અત્યારે પીવાનું પાણી નથી, ઢોર ઢાખર માટે બી પાણી નથી, તો આટલી ગરમીની અંદર જે એ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે, તો સરકારને ચિંતા કરવી જોઈએ કે આ ગામમાં આ પાણી નથી. તો લાગતા વળતા અધિકારીઓને જે એમને જે ફાળો જે ભરેલો છે અને જે કૂવો જે બનાવવા માટેની જે કોન્ટ્રાક્ટરની સિસ્ટમ આપેલી છે એ સત્વરે પૂરી કરવામાં આવે, નહીં તો આ જે ગ્રામજનો છે ઉપવાસ ઉપર અને મોટા આંદોલન કરવા માટે હાલ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. સંજય દીક્ષિત, સાબરકાંઠા, અબતક ન્યૂઝ. હા, એના માટે સૌ પ્રથમ તો મને અહીંયા 3-4 મહિના જેવા જ થયા છે ને આ બાબત અત્યારે મારા આજે મારા ધ્યાન પર આવી છે. પછી અમારા સરપંચને મેં જાણ કરી ત્યારે એમને મને બતાવ્યું છે કે ભાઈ છેલ્લા 1-1.5 વર્ષ પહેલાં આના લોકપાળાના 1,00,000 રૂપિયા આપણે પાણી પુરવઠા વિભાગમાં ભરેલા હતા અને સરપંચજી દ્વારા લેખિત તથા મૌખિક રજૂઆતો કરે છતાં પણ આગળથી કોઈ કાર્યવાહી કરેલ નથી, જેના હિસાબે આજ સુધી ત્યાં આ પ્રોબ્લેમનું સોલ્યુશન થયેલ નથી. હવે અમારી કક્ષાએ મને આજે થોડી માહિતી મળેલી છે, એના હિસાબે પંચાયત હવે આગળની કાર્યવાહી બહુ સત્વરે ઝડપથી કરીને આનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. વાસણા કંપા ગામની રજૂઆત અમને મળ્યા બાદ એ રિજ્યુનેશન કાર્યક્રમમાં એની મંજૂરી મળી, ગામ દ્વારા લોકપાળો પણ ભરાયેલ છે, ત્યારબાદ એનું ટેન્ડર પણ થયેલ, ટેન્ડરમાં બીજી વારનું ટેન્ડર પાડતા એજન્સી નક્કી થયેલ અને એજન્સી દ્વારા આચારસંહિતા દરમિયાન એગ્રીમેન્ટ ના થયા બાદ અત્યારે દિન બે કે ત્રણની અંદર ફરીથી વચ્ચે કામગીરી શરૂ કરેલ, પણ બીજા 2 કે 3 દિનમાં મોટી હેવી મશીનરી મંગાવી અને કૂવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. છતાં બી જો કદાચ કૂવાની કામગીરીમાં કર્યા પછી આપણે સફળ નથી થતા તો એના સિવાયનો ઉપાય આપણે તાત્કાલિક ધોરણે કરી શકીએ એવું આયોજન કર્યું છે.